નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 13.3 એક્સરસાઇઝ 13.3 જોઈએ. સાવ સિમ્પલ અને એક માર્ક માં પૂછાય તો આપણે આવડી પણ જાય. નીચેની સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ લખો. તમને અંદર વિસ્તૃત સ્વરૂપ એટલે શું? તો કે કઈ કરવાનું નહીં અને શું કરવાનું. જેટલી સંખ્યા એમના પહેલી સંખ્યા છે, દાખલ કે 27 9 4 0 4, એ બરાબર 2 × 10, પેલી સંખ્યા ગુણ્યા 10, પછી 7 આવે એટલે મોટી પ્લસ ની નિશાની, 7 × 10 પ્લસ 9 × 10 પ્લસ 4 × 10 પ્લસ 0 × 10 પ્લસ 4 × 10, બધી સંખ્યા આવી ગઈ. તો કે આવી બધા એને શું કે નહીં ગુણ્યા, બધા અંકને 10 વડે આપણે ગુણાવી નાખ. હવે તો કે હવે છે ને અહીંથી જ્યાં છેલ્લો હોય ત્યાંથી ચાલુ કરવાનું. તો કે 10 ની 0 ઘાત, પછી 10 ની 1 ઘાત, પછી 10 ની 2 ઘાત, પછી 10 ની 3 ઘાત, પછી 4 ઘાત અને 5 ઘાત. આ રીતે સાવ સિમ્પલ ઈઝી. જો અહીંયા બીજું તમને શીખવાડું, 3 0 0 6 1 9 4 બરાબર, પેલા 3 × 10 પ્લસ 0 × 10 પ્લસ 0 × 10 પ્લસ 6 × 10 પ્લસ 1 × 10 પ્લસ 1 × 10 પ્લસ 9 × 10 પ્લસ 4 × 10, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, એક પણ અંક કપાણો નથી. દરેક અંક ને 10 વડે ગુણાવી દીધા. પછી અહીંથી નહીં ચાલુ કરવું, કારણ કે ભૂલ પડવાની શક્યતા રહે. અહીંથી ને 10 ની 0 ઘાત, 1 ઘાત, 2 3 4 5 અને 6, આ રીતે આપણે શું કરવાનું, દરેક ઘાત લખતી જવાની. લાસ્ટમાં ત્રીજું 28 0 6 1 9 4 6, 2 × 10 પ્લસ 8 × 10 પ્લસ 0 × 10 પ્લસ 6 × 10 પ્લસ 1 × 10 પ્લસ 9 × 10 પ્લસ 6 × 10 થઈ ગયું. હવે તો કે મેં કીધું એમ શું કરવાનું, તો કે 10 ની 0, પછી 1, પછી 2, પછી 3, પછી 4, પછી 5 અને 6. આ રીતે સાવ ઈઝી થી તમે પ્રમાણિત સ્વરૂપમાં, સોરી વિસ્તૃત સ્વરૂપમાં લખી શકો. અને પ્રમાણિત સ્વરૂપ જો આપણને કહીએ તો પણ આપણે શું કરી શકીએ, તો કે લખી તો શકીએ. હવે એમ કીધું વિસ્તૃત સ્વરૂપનું તમે કેવા રૂપાંતર કરો, તો કે સંખ્યામાં રૂપાંતર કરો. તો કે આમાંથી શું કહે, તો કે જેટલા આંકડા છે એ બધા આંકડાને આપણે એક વાર લખી નાખી ક્રમશ, એટલે સંખ્યા બની જાય. પણ જો એક ધ્યાન રાખજો, ભૂલ પડવાના ચાન્સીસ છે. જો 8 4 ઘાત 4 ઘાત, પછી 3 ઘાત, ક્રમશ ઘાત હોય છે, 3 પછી 2 ઘાત 2 ઘાત, પછી 1 ઘાત અને પછી 0 ઘાત આપણી સંખ્યા થઈ ગઈ. પરંતુ અહીં જુઓ, 5 ઘાત પછી 4 ઘાત કપાઈ ગઈ, 3 ઘાત છે. તો અહીંયા આપણે ક્રમશ લખી નાખીએ, 4 5 4 5, પછી 3 અને 2, તો આપણી સંખ્યા શું પડે, ખોટી પડે. શું કામે, તો કે ઘાત કેવી હોવી જોઈએ, ક્રમશ. તો જો પેલા તો 4 5 ઘાત 5 ઘાત, પછી કઈ ઘાત કપાણી, તો કે 4 ઘાત વાળું પદ કપાણું, તો અહીં 0 મૂકી દેવાય. પછી 3 ઘાત વાળું છે તો લખી નાખવાનું, પછી 2 ઘાત વાળું છે તો કે આ તો લખી નાખવાનું, પછી 2 ઘાત, પછી 1 ઘાત વાળું નથી, 1 ઘાત વાળું નથી, એનો શું કરાય, 0 મૂકી દેવાય. શું મૂકી દેવાનો, 0 અને 2 ઘાત. એટલે તમને સમજી ગયા હશો કે જે ઘાત વાળું પદ આમાં નથી, 1 ઘાતનો શું રકમમાં મૂકી દેવાનું, 0, જેથી કરીને સંખ્યા આપણી સંપૂર્ણ બની જાય. હવે અહીંયા જોવા જઈએ, તો કે 4 ઘાત વાળું હોય પેલા લખ્યું, પછી 4 ઘાત, પછી 3 ઘાત વાળું નથી તો એનો 0 મૂકી દો, પછી 2 ઘાત વાળું છે, 2 ઘાત, પછી 1 ઘાત વાળું નથી તો એનો 0 મૂકી દો, અને 0 ઘાત વાળાના 5. આપણે એમ કીધું પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. પ્રમાણિત સ્વરૂપ એટલે કઈ નહીં, આપણે ગણી દેવાના, 5 × 10, અહીંયા 7 × 10, હજી ઘાત મૂકવાની બાકી છે. અહીંયા શું કરશું, તો કે અહીંયા ને 3 પોઈન્ટ, આખી રકમમાં ક્યાંય પોઈન્ટ નથી, મેં લીધું 3.9878×10 પોઈન્ટ ક્યાં હોય, તો અહીંયા છે લેવું. પછી અહીંયા એમ જ 3.9098
ગુણ્યા 10. હવે ઘાત મૂકવાની વાત થઈ, જો મારે ઘાત મૂકવી હોય ને તો મારે શું કરે ખબર? સાવ સિમ્પલ, 3 3 2 5, 5 ને 2 7, તો 7 ઘાત. અહીંયા 3 ને 2 5 ને 6 મીંડા, તો 6 ઘાત. અહીંયા તો કે ભાઈ 1 2 3 4 ને 5 આંકડા આગળ આવ્યો પોઈન્ટ, તો અહીં કેટલી ઘાત આવે? 5 આંકડા. અહીંયા જોવોજી તો કે રકમ ની અંદર જો અહીંયા પોઈન્ટ છે ને પોઈન્ટ આવ્યો ક્યાં, તો અહીંયા કેટલા આંકડા આગળ આવ્યો? તો કે 1 2 3 ને 4 આંકડા. અહીં કેટલી ઘાત લખાય? આપણે 4 ઘાત. હવે આ રીતે આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકીએ. ચોપડી ની અંદર બીજા ઘણા બધી સંખ્યા આપી, તમને એમ કીધું ચોથા પ્રશ્ન ની અંદર જે મેં ખાલી સંખ્યા સ્વરૂપે દર્શાવી, નીચેના વિધાનો દેખાતાય સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો, એટલે મેં સંખ્યા લખી લીધી. જો તમને પહેલી રકમ શું કીધું? હા, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર આપી દીધું, એને તમારે પ્રમાણિત સ્વરૂપમાં જો ફેરવવું હોય તો શું કરવાનું? તો કે 8 4 ગુણ્યા 10, એટલે અહીંયા પોઈન્ટ લીધો મેં, કેટલા લીધો પોઈન્ટ? અહીંયા છે 3.84 લીધો, એટલે આંકડા મેં પૂરું કરી દીધું. તો ગણો, 1 2 3 4 5 6 7 અને 8, તો 10 ની કેટલી ઘાત થાય? 8 ઘાત. એવી રીતે અહીંયા 3 ગુણ્યા 10, 2 3 5 ને 3 8, અહીંયા એમ જ 1.2756 આંકડા લખવાના. જીરો વાળું લખવાની કઈ જરૂર છે નહીં. હવે જુઓજી, 1 પોઈન્ટ અહીંયા મેં લઈ લીધો, પોઈન્ટ કેટલા આંકડામાં લીધા? તો કે 1 2 3 4 5 6 ને 7, તો અહીં કેટલી ઘાત આવે? 7 ઘાત. એ રીતે નીચે જુઓજી, 1.4 ગુણ્યા 10, અહીંયા છે પોઈન્ટ લઈ લીધો, તો કે 1 2 3 4 5 6 7 8 ને 9, એટલે અહીં કેટલી ઘાત થઈ જાય? 9 ઘાત. આ રીતે યાદ રાખવાનું, પ્રમાણિત સ્વરૂપે એટલે પોઈન્ટ ની આગળ એક જ રકમ હોવી જોઈએ, પોઈન્ટ ની આગળ એક જ અંક હોવો જોઈએ, પોઈન્ટ ની આગળ એક અંક અને બાકીના અંક પોઈન્ટ ની પાછળ, અને જેટલા પોઈન્ટ ની પાછળ અંક આવે એટલે શું કરી નાખવાનું? 10 ની માથે ઘાત તમારે લગાવી દેવાની થાય. આ રીતે આપણે, મેં તો 4 લગીને જ કર્યું છે, બાકીના હજી તમારે શું કરવાનું? જે સુધી ABCDEFGHIJ 10-12 સંખ્યાઓ છે એને તમારે જાતે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દેવાની છે. આમાં પણ બે સંખ્યા બાકી છે વિસ્તૃત સ્વરૂપમાં, એનું પણ તમારે પ્રેક્ટિસમાં લઈ લેવાનું છે. અને વિસ્તૃત સ્વરૂપ છે જે વિસ્તૃત સ્વરૂપની સંખ્યા બનાવવાની, એનું પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે. આ રીતે 13.3 એક્સરસાઇઝ આપણે શું કરી છે? તો કે પૂર્ણ કરી. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવું ચેપ્ટરને જોશું.